नमस्कार, हूँ अनिशा। आप जो रहे आज उस पार्क टूडी न्यूज समाचार में बात करिए तो अहमदाबाद LIC ऑफिस SV कॉलेज ની સામે રિલીફ રોડ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, જમાલપુર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડવાલા તથા દરિયાપુર કાઉન્સિલ નીરવભાઈ બક્ષી અને LIC ઓફિસમેન સામે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો પ્રદર્શનમાં જોડાયા હતા। આજ રોજ ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અદાણીના મુદ્દાને લઈને અત્યારે કોંગ્રેસ સામે પડી છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। અમદાવાદ ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સમગ્ર દેશના તમામ પ્રદેશ કક્ષાએ અને તમામ જિલ્લા કક્ષાએ આજે ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસે આપ્યો। ધરણાના કાર્યક્રમનો મુખ્ય મુદ્દા છે કે જે રીતે LIC ના પૈસા એક ઔદ્યોગિક ગૃહને આપીને બેંકોના પૈસા કોઈપણ જાતની સિક્યુરિટી કે જામીનની જે સિસ્ટમ હોવી જોઈએ સામાન્ય માણસને લાગુ પડે એવી કોઈપણ સિસ્ટમને અનુસર્યા વગર બેંકોમાં સામાન્ય પ્રજાના પૈસા જમા છે, LIC માં સામાન્ય પ્રજાના એની આખરી જિંદગીમાં જે કંઈ એના પ્રસંગો કાઢવાના છે એ પૈસા છે, અને એ પૈસા જ્યારે એક ઔદ્યોગિક ગ્રુપને રોકાણમાં લેવામાં આવે છે અને એ જ અદાણી ગ્રુપ આખા દેશમાં જે રીતે એમના શેરબજાર એમના ધંધા રોજગારના કૌભાંડો બજારમાં આવ્યા છે અને આ પૈસા સામાન્ય પ્રજાની બચતના પૈસા, એમની આજીવિકાના પૈસા, એમના ભવિષ્યની યોજનાના પૈસા જે LIC માં અને બેંકોના ડૂબી રહ્યા છે એટલા માટે એની તપાસ કરવામાં આવે, સુપ્રીમ કોર્ટના જજના વડપણ નીચે તપાસ થાય, જોઈન્ટ પાર્લામેન્ટરી બોર્ડની રચના કરી અને એની તપાસ થાય। આ બધા જ મુદ્દાઓને એટલા માટે કોંગ્રેસ લઈને નીકળી છે કે એક મોટું કૌભાંડ છે। 2-5 માનીતા ઉદ્યોગપતિ સિવાય કોઈ ધંધો ન કરે, કોઈ મોટો ઉદ્યોગપતિ ઉદ્યોગ ન કરે અને પોતાના માણસોને સરકારની 80-80 અને નીતિ નિયમોની 80-80 કરીને પ્રજાના રૂપિયા જે વેડફાઈ રહ્યા છે, બરબાદ થઈ રહ્યા છે, આ મુદ્દા ઉપર કોંગ્રેસે આજે ધરણાનો કાર્યક્રમ આપ્યો।